હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ સોનલ સાઈડ. તમે ટેટ અને ટાટની એક્ઝામ આપતા હોય અને બીજી કોઈ પણ એક્ઝામ આપતા હોય તો તમારા માટે આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ટાટ 2018ની જે હમણાં જ એક્ઝામ ગઈ છે તેમાંથી જે મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન છે તેનો મેં આ વિડીયો બનાવેલો છે. તમે ક્યારેક મૂંઝવણમાં મુકાયો હોય કે ટાટની એક્ઝામ આપવા જઈ રહ્યા છે તો પાર્ટ વનમાં કેવા કેવા પ્રશ્નો આવશે, તો કંઈ મૂંઝવવાની જરૂર નથી. આ પાર્ટ વનનો જે વિડીયો છે એ જ મેં બનાવેલો છે, જે પ્રશ્નો તમને ઘણા મદદરૂપ થશે આગળનું વાંચન કરવામાં. મિત્રો, હજી સુધી તમે અમારી ચેનલ સોનલ સાઈડને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, કારણ કે બિલકુલ ફ્રી છે. અને હા, જે બાજુમાં બેલ આઇકન છે એને પણ પ્રેસ કરજો. તો ચાલો શરૂ કરીએ આજના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો. પહેલો પ્રશ્ન છે, બંધારણની જોગવાઈઓને સમજવા માટે હોકાયંત્ર સમાન કાર્ય કોણ કરે છે? જવાબ છે આમુખ. બીજો પ્રશ્ન છે, આપણી લોકશાહી વ્યવસ્થામાં દેશના સૌથી પાયાના એકમ તરીકે કોનો સમાવેશ થાય છે? જવાબ છે ગ્રામ પંચાયત. ત્રીજો પ્રશ્ન છે, સરકારનું સૌથી કાર્યશીલ, પ્રભાવશાળી અને નજરની સામે રહેલું અંગ એટલે? જવાબ છે કારોબારી. ચોથો પ્રશ્ન છે, ટેબલ ટેનિસની રમત સૌ પ્રથમ ક્યાં રમાઈ હતી? જવાબ છે ઇંગ્લેન્ડ. પાંચમો પ્રશ્ન છે, ગુજરાતની નાટ્ય કલાઓમાં કોનું નામ મોખરે ગણાય છે? જવાબ છે જયશંકર સુંદરી. છઠ્ઠો પ્રશ્ન છે, સંપૂર્ણ ભારતીય સંઘનો દક્ષિણતમ છેડો કયો છે? જવાબ છે ઇન્દિરા પોઈન્ટ. સાતમો પ્રશ્ન છે, બેડમિન્ટન ક્ષેત્રે ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડીનું નામ જણાવો? જવાબ છે પીવી સિંધુ. આઠમો પ્રશ્ન છે, કુદરત દ્વારા મળતી કેળવણી જ સાચી કેળવણી છે, આ વિધાન ક્યાં શિક્ષણ શાસ્ત્રીનો છે? જવાબ છે રૂસો. નવમો પ્રશ્ન છે, કેળવણીના ત્રિધ્રુવી પ્રક્રિયાને બહુધ્રુવી પ્રક્રિયામાં ફેરવનાર શિક્ષણના સ્તંભોની સંખ્યા કેટલી છે? જવાબ છે ચાર. દસમો પ્રશ્ન છે, કેળવણીના ધ્યેયો પર અસર કરતા પરિબળોની કુલ સંખ્યા કેટલી છે? જવાબ છે ત્રણ. અગિયારમો પ્રશ્ન છે, કોઠારી પંચનો અહેવાલ કયા વર્ષમાં આપવામાં આવ્યો હતો? જવાબ છે 1964. મિત્રો, આ જે કોઠારી પંચ છે, મુદલિયર પંચ છે, એના ત્રણમાંથી કોઈ પણ એક પ્રશ્ન તો એનો આવે જ છે. અને મારો જે આગળનો વિડીયો છે હું આ કેળવણીને લઈને જ બનાવવાની છું, કારણ કે એના મોસ્ટ ઓફલી પ્રશ્નો આ વખતે ટેટ વનમાં પૂછાયા છે, તો કદાચ ટાટ વનમાં ટાટ ટુમાં પણ પૂછાવાની શક્યતા છે. બારમો પ્રશ્ન છે, સંક્રાંતિ કાળની અવસ્થા એટલે? જવાબ છે તરુણાવસ્થા. તેરમો પ્રશ્ન છે, કઈ કસોટી અંતર્ગત વિદ્યાર્થીએ આપેલ જવાબથી એ સંતોષ ન થાય તો પરીક્ષક બીજો પ્રશ્ન પૂછી શકે છે? જવાબ છે મૌખિક કસોટી. ચૌદમો પ્રશ્ન છે, એક સરખી ઉંમર ધરાવતા અને શારીરિક તથા માનસિક વિકાસમાં સામ્ય ધરાવતા બાળકોને શું કહેવાય? જવાબ છે સમોવડિયા. પંદરમો પ્રશ્ન છે, કયા પ્રકારના સંશોધનમાં ઉપચારાત્મક શિક્ષણ કાર્યને સ્થાન મળે છે? જવાબ છે ક્રિયાત્મક સંશોધન. મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો? જો તમને તો ઉપયોગી લાગ્યો હોય તો તમારા મિત્રોને પણ શેર કરવાનું ભૂલતા નહીં. તો આ પ્રશ્નો, જો તમને ખાસ કંઈ આગળના પ્રશ્નો જાણવાની ઈચ્છા હોય તો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને મોકલાવજો. આ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.